नमस्ते, धोरण 12 पद्य 8 ज्ञेयम रूपम तदैव मे तत् एव मे रूपम ज्ञेयम, એટલે તે મારું જ રૂપ છે તેમ જાણવું. પ્રસ્તાવના જોઈએ. સર્વપ્રથમ એ કહી દઉં કે આ જે પદ્ય છે એમાંથી તમને અર્થ વિસ્તાર માટે થઈને શ્લોક છે એ પૂછાશે, એટલે પહેલી પરીક્ષામાં તમારે 1-5 શ્લોકો છે એ અર્થ વિસ્તાર માટે હશે, અને પછીના વાર્ષિકમાં બધા શ્લોકોને આવરી લેવાના રહેશે. એટલા માટે થઈ અને આપણે 5મા પદ્ય પછી સીધું 8મું પદ્ય લીધું છે, કે પદ્ય 8માંથી તમને અર્થ વિસ્તાર માટે એક શ્લોક છે એ 3 માર્કમાં પૂછાશે. મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમના મંગલાચરણમાં શંકરની અષ્ટમૂર્તિની પરિકલ્પના કરી છે. આમાંથી પ્રેરણા લઈને ઈસવીસન 1981માં તૈયાર થયેલા ધોરણ 9ના સંસ્કૃત પાઠ્યપુસ્તકનું અષ્ટમૂર્તિરહમ શીર્ષકથી એક કાવ્ય સંપાદિત કરવામાં આવ્યું હતું. તેમાં પ્રસંગને અનુરૂપ પરિવર્તન કરીને અહીં નવા પદ્યો રચીને ચરાચર જગતમાં વ્યાપ્ત ઈશ્વરની અષ્ટમૂર્તિઓની નૂતન પરિકલ્પના કરવામાં આવી છે. જો ખૂબ સુંદર વર્ણન છે આ પદ્યમાં. જ્ઞેયમ રૂપમ તદૈવમે, તે મારું જ રૂપ છે તેમ જાણવું, એટલે ઈશ્વર એમ કહે છે કે કોઈ એક વસ્તુમાં નહીં પણ આજે જગતમાં જે કાંઈ મનુષ્ય જાતિ માટે ઉપકારક છે તે દરેકમાં મારું રૂપ છે એવું તમારે જાણવું, એવું સુંદર વર્ણન આ પદ્યમાં કરેલું છે. એટલે ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે મનુષ્ય જાતિ ઉપર ઉપકાર કરે છે, પરંતુ અહીં એમાંથી 8 જે વ્યક્તિઓ છે એનો ઉલ્લેખ કરેલો છે, અને ઈશ્વરે કહ્યું છે કે તે મારું રૂપ છે તેમ તમારે જાણવું. ઈશ્વર જેમ સ્વેચ્છાએ કોઈ જાતના દબાણ વગર પોતાનું કર્તવ્ય છે એમ માનીને જીવ માત્ર ઉપર સતત પરોપકારની વર્ષા કરે છે, તેમ માનવ સમાજની વિવિધ વ્યવસાયમાં જોડાયેલી વ્યક્તિઓ પણ કોઈ જાતના દબાણ વગર પોતાનું કર્તવ્ય સમજીને સતત કાર્યરત રહે છે. આ કારણે આ પ્રકારની વ્યક્તિઓ ઈશ્વરનું જ રૂપ છે એમ અહીં માનવામાં આવ્યું છે. બરાબર, શું કહ્યું એને કે ઈશ્વર છે એ દરેક મનુષ્ય ઉપર પોતાનું પ્રેમ છે વર્ષાવે છે, એ પોતાનું કર્તવ્ય છે એમ સમજી અને દરેક મનુષ્ય જાતિ છે એના ઉપર એ પ્રેમ વર્ષાવે છે. એવી જ રીતે માનવ સમાજમાં પણ એટલી બધી ઘણી બધી વ્યક્તિઓ છે કે જે વિવિધ વ્યવસાય સાથે જોડાયેલી છે અને પોતાનું કર્તવ્ય સમજીને માનવ સમાજની સેવા કરે છે. તો આ દરેક વ્યક્તિ છે એ મારું જ રૂપ છે એમ જાણવું, એવું ઈશ્વર અહીં કહે છે. પ્રથમ પદ્યમાં ઈશ્વર પોતાના સ્વરૂપની સ્પષ્ટતા કરે છે. એ મુજબ લોકોનું જે હિતકારી અર્થાત કલ્યાણ કરનારું રૂપ છે તે મારું જ રૂપ છે. એ પછી એણે ક્રમશઃ કૃષક, તંતુવાય, શિલ્પી, પરીક્ષક, વૈદ્ય, વૈજ્ઞાનિક, સાધુ અને સૈનિક એમ માનવ સમાજનું હિત કરનાર 8 વ્યવસાયના રૂપને ભગવાન પોતાના સ્વરૂપ બતાવે છે. એટલે ભગવાન એમ કહે છે કે હું ક્યાંય બીજે નથી, પરંતુ આ જે વ્યક્તિઓ છે જે સમાજનું કલ્યાણ કરે છે, માનવ સમાજની સેવા કરે છે, એ મારું જ રૂપ છે એમ જાણવું, એવી 8 વ્યક્તિઓનો અહીં ઉલ્લેખ કરેલો છે. પહેલું છે કૃષક. કૃષક એટલે ખેડૂત. તંતુવાય એટલે કે જે વણકર છે તે, જે કાપડ વણે છે તે. પછી શિલ્પી. શિલ્પી એટલે જે નિર્માણ કરે છે, મકાન બનાવે છે તે કર્યું. પરીક્ષક એટલે શિક્ષક. વૈદ્ય એટલે ડૉક્ટર. વૈજ્ઞાનિક, સાધુ અને સૈનિક. આ 8 વ્યવસાયીઓ છે એ ભગવાનનું જ રૂપ છે એવું માનવું એમ ઈશ્વર કહે છે.
આ આઠ વ્યવસાયો માનવ જીવનના અસ્તિત્વ માટે આવશ્યક રોટી, કપડાં, મકાન, શિક્ષણ, સ્વાસ્થ્ય, સુખના સાધનો, સજ્જનતા અને સુરક્ષાને સાધી આપનારા સામાજિકો છે. પ્રસ્તુત પદ્યમાં એક બાજુ દરેક માણસને તેમના પ્રત્યે આદરનો ભાવ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો છે, તો બીજી બાજુ જે તે વ્યવસાયમાં જોડાયેલી વ્યક્તિઓને તેમનું કર્તવ્ય ઉચિત રીતે નિભાવવાનો ઉપદેશ પણ આપવામાં આવ્યો છે. એટલે આ આઠ જે વ્યવસાયિકો છે એ માનવ સમાજ ઉપર ઉપકાર કરે છે, એટલે એના પ્રત્યે આદરભાવ રાખો એવું અહીં ઈશ્વર કહે છે. અને દરેક વ્યવસાયિકે પોતાનું કર્તવ્ય છે એ ઉચિત રીતે નિભાવવું એવું પણ સંદેશ આ પદ્યમાં આપેલો છે. આપણે હવે પદ્યનું ભાષાંતર જોઈએ. ભગવાન ઉવાચ. નાહં વૈકુટ રાજહસ્મિ કૈલાશાધિપતિ ન વા લોકાનામ હિતકારી યત જ્ઞેયમ રૂપમ તદૈવ મે. જો આ જે પંક્તિ છે એ દરેક શ્લોકમાં આવશે, એટલે એને ધ્રુવ પંક્તિ કહેવાય. દરેક શ્લોકમાં એક પંક્તિ જે વારંવાર આવતી હોય, રિપીટ થતી હોય, એને ધ્રુવ પંક્તિ કહેવાય. એટલે પંક્તિમાં શું કીધું છે, તે મારું જ રૂપ છે તેમ જાણવું. હવે ભગવાન શું કહે છે, ન અહમ, નાહમ છે ત્યાં સંધિ છે, ન અહમ, અહમ વૈકુંઠ રાજહ, ન હું વૈકુંઠનો રાજા નથી, કૈલાશાધિપતિ ન વા, વા એટલે અથવા તો કૈલાશનો અધિપતિ, ન એટલે નથી, હું અહમ એટલે હું વૈકુંઠનો રાજા અથવા કૈલાશનો અધિપતિ નથી, લોકાનામ હિતકારી યત જ્ઞેયમ રૂપમ તદેવ મે. જે લોકાનામ હિતકારી, લોકોનું હિત કરે છે, લોકોનું હિત ઈચ્છે છે, તે મે રૂપમ જ્ઞેયમ, ત એવ મે રૂપમ જ્ઞેયમ, ત એટલે તે, એવ એટલે છે તે જ, મે રૂપમ મારું રૂપ છે, જ્ઞેયમ એમ જાણવું, તે મારું જ રૂપ છે તેમ જાણવું. જો સુંદર વર્ણન કરેલું છે, ઈશ્વર પોતે શું કહે છે, હું વૈકુંઠનો રાજા કે કૈલાશનો અધિપતિ નથી, પરંતુ આ સમાજમાં જે લોકોનું હિત કરે છે ને તે મારું જ રૂપ છે તેમ જાણવું, એ દરેક વ્યક્તિમાં હું રહેલો છું એમ તમારે જાણવું, અને એમ જાણી અને તેનો આદર કરવો. ફરી એક વખત, હું વૈકુંઠનો રાજા વા એટલે અથવા કૈલાશનો અધિપતિ નથી, યત જે લોકાનામ હિતકારી, લોકોનું હિત કરે છે, તે મારું જ રૂપ છે તેમ જાણવું. આટલું કહી અને પછી વારાફરતી જે આઠ વ્યવસાયિકો છે એનું વર્ણન એને કરેલું છે. હવે બીજો શ્લોક. કૃષકા યે કૃષિમ કૃત્વા ધાન્યમ યચ્છંતિ સ્વેચ્છયા ઉપકુર્વંતિ જીવેભ્યઃ તસ્માદ રૂપમ તદેવ મે. કૃષકા એટલે ખેડૂતો, એ એટલે જે કૃષિમ કૃત્વા, જે ખેડૂતો કૃષિમ એટલે ખેતી, કૃત્વા એટલે કરીને, ધાન્યમ સ્વેચ્છયા યચ્છંતિ, અનાજ પોતાની ઈચ્છા મુજબ, યચ્છંતિ એટલે સમાજને આપે છે. જે ખેડૂતો ખેતી કરીને અનાજ પોતાની ઈચ્છા મુજબ યચ્છંતિ એટલે આપે છે, કોને આપે છે, તો સમાજને આપે છે. અને જીવેભ્યઃ ઉપકુર્વંતિ, જીવો ઉપર, મનુષ્ય જીવો ઉપર ઉપકુર્વંતિ એટલે કે ઉપકાર કરે છે, તસ્મા તેથી જ તે મારું રૂપ છે તેમ જાણવું, ત મે રૂપમ એવ, તે મારું જ રૂપ છે તેમ જાણવું. એટલે ખેડૂતો છે એ શું કરે છે, તો કે ખેતી કરે છે, તડકો, ઠંડી, વરસાદ એ કંઈ પણ જોયા વગર એ પોતાનું કર્મ કર્યા જ કરે છે. જો આપણે કલ્પના કરીએ કે ખેડૂતો છે ખેતી કરવાનું બંધ કરી દે તો આ સમાજ છે એની વ્યવસ્થા ખોરવાઈ જાય, તો એ પોતે ખેતી કરીને એ અનાજ છે એ મનુષ્ય જાતિને આપે છે અને જીવો ઉપર એ ઉપકાર કરે છે. મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત છે અન્ન છે,
અન્ન વગર મનુષ્યનું જીવન ચાલી શકે નહીં. તો એ અન્ન કોણ વાવે છે? તો એ ખેડૂતો વાવે છે, બરાબર. તો એ ખેતી કરે અને મનુષ્ય જાતિ ઉપર ઉપકાર કરે છે, તેથી ઈશ્વર કહે છે તે મારું જ રૂપ છે, તેમ તમારે જાણવું. પ્રાચીન સમયમાં તો મુખ્ય વ્યવસાય ખેતી જ હતો, અને ખેતી કરી અને પ્રથમ જે અનાજ છે એ પોતાના સગા સંબંધીઓ અને ઈશ્વરને અથવા અગ્નિમાં અર્પણ કરતા, પછી એ પોતાના ઉપયોગ માટે લેતા. તો એવી રીતે આ ખેડૂતો છે એ મનુષ્ય જીવન ઉપર ઉપકાર કરે છે, તેથી તે મારું જ રૂપ છે, તે જાણવું. પછી છે વસ્ત્રમ વયંતિ લોકાનામ શીત તાપ નિવારકમ તંતુવાયઃ હિતે લગ્નાઃ તસ્માત રૂપમ તૈવ મે. લોકાનામ શીત તાપ નિવારકમ, લોકોના ઠંડી, શીત એટલે ઠંડી, તાપ એટલે તાપને, નિવારકમ નિવારણ માટે, લોકોના ઠંડી અને તાપના નિવારણ માટે વસ્ત્રમ વયંતિ, જે વસ્ત્રને વણે છે, વયંતિ એટલે વણે છે અથવા તો વસ્ત્ર બનાવે છે, વસ્ત્ર તૈયાર કરે છે, હિતે લગ્ન તે તંતુવાયા, એટલે કે તે વસ્ત્ર બનાવનાર વણકર હિત લગ્ન, એટલે કે લોકોના હિતમાં લાગેલો છે, તસ્મા તેથી ત એવ મે રૂપમ તે મારું જ રૂપ છે, તે જાણવું. હવે વણકરની વાત કરી, પહેલાં ખેડૂતની વાત કરી, હવે વણકરની વાત કરી. શું કીધું એને? કે લોકોના ઠંડી અને તાપને નિવારણ માટે જે વસ્ત્ર વણે છે તે વણકર લોકોના હિતમાં લાગેલો છે, હિતે લગ્ન, લગ્ન એટલે લાગેલો છે. કોના હિતમાં લાગેલો છે? તો કે લોકોના, મનુષ્ય જાતિના હિતમાં લાગેલો છે, તેથી તસ્માટ એટલે તેથી તે મારું જ રૂપ છે, તે જાણવું. વણકર છે એ વસ્ત્ર વણી અને લોકોના ઠંડી અને તાપનું નિવારણ કરે છે, તેથી ઈશ્વર કહે છે તે મારું જ રૂપ છે, તેમ તમારે જાણવું. પછીનો શ્લોક છે રચયંતિ નિવાસન યે વસંતિ કુટિરે સ્વયં નિર્માતારઃ શ્રમ સ્નાતા તસ્માદ રૂપમ તૈવ મે. કેવું સુંદર વર્ણન કરેલું છે. યે સ્વયં કુટિરે વસંતિ, જે જાતે પોતે કુટિરે એટલે ઝૂંપડીમાં, વસંતિ એટલે રહે છે, અને નિવાસન રચયંતિ, લોકો માટે નિવાસની રચના કરે છે, અથવા તો નિવાસ એટલે મકાન, રચયંતિ એટલે બનાવે છે, બરાબર. એ શું કરે છે? તે નિર્માતા રહ, નિર્માતા રહ એટલે કર્યો, શ્રમ સ્નાતા મહેનતથી પલળેલો, પરસેવેથી સ્નાન કરનાર, મહેનત કરનાર, ખૂબ મહેનત કરનાર તે કર્યો, તસ્માદ રૂપમ તવે તવે ઉમે, તેથી તે મારું જ રૂપ છે, તે જાણવું. શું કીધું? કે જે કડ્યો છે એ પોતે તો ઝૂંપડીમાં રહે, છતાં એ અન્ય માટે મકાન બનાવે છે, આલિશાન મકાન બનાવે છે, વિશાળ મકાન બનાવે છે, અને શ્રમથી પલળી જાય છે, મહેનત કરીને પલળી જાય છે, પરસેવે રેબ થઈ જાય છે, તેથી તે મારું જ રૂપ છે, તેમ જાણવું, એવું ઈશ્વર કહે છે. એ કડવી વાસ્તવિકતા છે કે જે મકાન બનાવે છે પોતે તો ક્યાં રહે છે? તો કે કુટીરમાં રહે છે, ઝૂંપડીમાં રહે છે, એના માટે કંઈ આલિશાન મહેલ નથી, એ તો અન્ય માટે આલિશાન મહેલો બનાવે છે, તેથી એ કડીઓ જે મહેનત કરે છે ને એ મારું જ રૂપ છે, એમ જાણવું, એવું ઈશ્વર કહે છે. જો આખું જે પદ્ય છે ને એમાં ખૂબ સુંદર વર્ણન છે કે આપણે જ્યાં ઈશ્વરને ગોતવા જઈએ, ક્યાં ગોતવા જઈએ, ક્યાંક મંદિરમાં ગોતવા જઈએ, કે આપણે જાત્રા કરીએ, યાત્રા કરીએ, કે ઈશ્વર આપણને મળતો નથી, પણ ઈશ્વર પોતે કહે છે કે આવી જે માનવ સમાજમાં જે આવા વ્યક્તિઓ છે ને, એ જે માનવ સમાજ ઉપર ઉપકાર કરે છે એ મારું જ રૂપ છે, એમ જાણી અને તમે એનું સન્માન કરશો તો મારું જ સન્માન છે, એવું હું સમજીશ. ફરી એકવાર જોઈ જાય, જે સ્વયં કુટિરે વસંતિ યે, એટલે જે સ્વયં એટલે પોતે કુટિરે વસંતિ, એટલે કે ઝૂંપડીમાં રહે છે, અને લોકો માટે નિવાસમ રચયંતિ, નિવાસની રચના કરે છે અથવા મકાનો બનાવે છે, તે કડ્યો શ્રમ સ્નાતા મહેનત કરનાર, ખૂબ મહેનત કરનાર છે, તેથી તે મારું જ રૂપ છે, તે જાણવું. પછીનું છે
પાંચમું પદ્ય જેમાં શિક્ષકની વાત કરેલી છે. વિદ્યાદાને સદા રક્તા સંસ્કાર સેચને તથા શિક્ષયંતિ સમાજમ યે તસ્માત રૂપમ તયેવ મે. સંસ્કાર સેચને તથા વિદ્યાદાને સદા રક્તા, સંસ્કારનું સિંચન કરવામાં અને હંમેશા વિદ્યાદાને રક્તા, વિદ્યાનું દાન કરવામાં લાગેલા શિક્ષયંતિ સમાજમ, જે સમાજને શિક્ષયંતિ એટલે શું કરે છે, શીખવે છે, ભણાવે છે, તસ્માત તેથી ત એવ રૂપમ મેં, તેથી તે મારું જ રૂપ છે તે જાણો. એટલે શિક્ષકો શું કરે છે તો કે સંસ્કારનું સિંચન કરે છે, તેમજ હંમેશા વિદ્યાદાન આપવા માટે લાગેલા છે અને સમાજને શિક્ષિત કરે છે. તેથી કોણ શિક્ષિત કરે છે, શિક્ષક માટે સંસ્કૃત શબ્દ નથી પણ આપણને આ વાસંતરો પરથી ખબર પડી જાય કોની વાત કરેલી છે, શિક્ષકની. તેથી તે મારું જ રૂપ છે તે જાણો. ફરી એક વખત જોઈ જઈએ સંસ્કારનું સિંચન કરવામાં તેમજ વિદ્યાનું દાન કરવામાં હંમેશા લાગેલા હોવાથી અને સમાજને શિક્ષિત કરતા હોવાથી તે શિક્ષક મારું જ રૂપ છે તે જાણ. તેથી તે શિક્ષક તસ્માદ, એટલે તેથી તે શિક્ષક મારું જ રૂપ છે તે જાણવું. જો સુંદર વર્ણન કરેલું છે અહીંયા. પહેલાં આપણે ખેડૂતો વિશે જોયું, વણકર વિશે જોયું, પછી કડિયા વિશે જોયું અને પછી શિક્ષક વિશે. શિક્ષકો પણ છે, એનું કર્તવ્ય છે એ કોઈ પણ જાતના ભેદભાવ વગર નિભાવે છે. હા, એ પગાર તો લે જ છે, પરંતુ સંસ્કારનું સિંચન કરવાનું મહત્ત્વનું કામ પણ એ જ કરે છે. તેથી તે મારું જ રૂપ છે તેમ જાણવું, એવું ઈશ્વર કહે છે. આપણે આગળ પછી ભાષાંતર કરીશું. નમસ્તે.